વિદ્યાર્થી મિત્રો પ્રવીણ સહ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરીશું ધોરણ પાતના વિદ્યાર્થી મિત્રો માટે ઘરે શીખીએ અંક એક જુલાઈ બે હજાર એકવીસ જે પુસ્તક છે તેમાં ગુજરાતી વિષયની સંપૂર્ણ સમજૂતી એ માટે વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પ્રથમ વખત આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ અવશ્ય કરો જેથી આ પ્રકારના તમામ વિડીયોનું તમને સંપૂર્ણ સમજૂતી મળતી રહેશે શરૂ કરીશું આજનો આ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ ધોરણ 5 અંક 1 ઘરે શીખીએ તેમાં સૌપ્રથમ આજના વિડિયોની અંદર આપણે ગુજરાતી વિષયની અંદર સંપૂર્ણ સમજૂતી મેળવીશું તો ગુજરાતીમાં પ્રથમ આપેલું છે ચાલો વેકેશન ને વાગોળીએ મિત્રો આ ઉનાળાની રજાઓ દરમિયાન હું રોટલી વણતા શીખ્યો વાર્તાઓ વાંચી નવી રમતો રમ્યો ગીતો ગાતા શીખ્યો ખૂબ મજા કરી તમે પણ રજાઓમાં ઘણું બધું કર્યું હશે રજાઓ દરમિયાન કરેલી પ્રવૃત્તિઓ અહીંયા લખો તો અહીંયા તમે જે ઉનાળાની રજાઓ હતી એ દરમિયાન જે પણ પ્રવૃત્તિ કરી હોય એ તમારે અહીં લખવાનું છે તો અહીંયા તમારે કોઈ પણ પાંચ પ્રવૃત્તિઓ લખવાની છે તો પ્રથમ પ્રવૃત્તિ અહીંયા લખેલી છે આપણે હું રોટલી બનાવતા એટલે કે વણતા અને મમ્મીને ઘરકામમાં મદદ કરાવતી ત્યારબાદ બે સાયકલ શીખ્યો કેરમ ચેસ અને જેવી રમતો રમતા શીખ્યો ચિત્ર દોરતા અને ગીતો ગાતા શીખ્યો ચાર ગણિતના દાખલા ગણતા ઘડિયા અને ગણતરી કરતા શીખ્યો પાંચ પપ્પાને ખેતરના કામમાં મદદ કરાવતા ગાય પેસને ઘાસ નાખવાનું કામ કર્યું ત્યારબાદ બીજા લેસનની અંદર જોઈએ કપરી પરિસ્થિતિમાં મદદનો સથવાર દોસ્તો કોરોના મહામારીના સમયમાં ઘણા બધા લોકોને સંસ્થાઓ લોકોની મદદ કરી રહ્યા છે અરે હા તાવતે વાવાઝોડું પણ કેમ ભૂલાય આ બંને પરિસ્થિતિઓમાં તમારા ગામમાં આસપાસ કે અન્ય કોઈ પણ જગ્યાએ મદદ કરતા લોકો તમે જોયા હશે અથવા તે વિશે સાંભળ્યું હશે તે ડૉક્ટર નર્સ ફાયરમેન સફાઈ કામદાર સેવા સેવાભાવી સંસ્થા કે સામાન્ય માણસ પણ હોઈ શકે જો ન જાણતા હો તો તમે આ વિશે ઘરમાં કોઈ પૂછી નીચેના પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન તેઓ કેવી મદદ કરતા તો તેઓ રોજબરોજની ખાવા પીવાની વસ્તુઓ ઘરે ઘરે પહોંચાડતા હતા બે તેઓ કોણ હતા તો તેઓ ડોક્ટર નર્સ ફાયરમેન સફાઈ કામદાર સેવાભાવી સંસ્થા કે સામાન્ય માણસ હતા ત્રણ તેમની મદદથી લોકોને શું ફાયદો થયો તેવીની મદદથી લોકોને ખાવાનું મળ્યું કોરોના જેવી બીમારીમાં સારવાર મળી ચાર મદદ કરતા લોકોને કંઈ જોખમ હતું તો હા મદદ કરતા લોકો કોરોના થયેલ વ્યક્તિની સારવાર કરતા હોવાથી પોતાને પણ કોરોના થવાનું જોખમ હતું પાંચ આ મદદ વિશે તમે શું વિચારો છો તો દરેક મુશ્કેલ કે કપરી પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી જોઈએ ત્યારબાદ લેસન જોઈને સૌનો મનગમતો મેળો હમણાં તો કોરોનાને કારણે બહાર ફરવાનું બંધ કર્યું છે પણ હા બે વર્ષ પહેલાં એક મેળામાં ગયેલો ત્યાંની ઘણી વાતો તમને કહેવી હતી પછી થયું કે આવડા મોટા મેળાનું વર્ણન અહીં કેવી રીતે કરવું पढ़ाई में आपको आते हैं डाउट्स तो फाइव सेकेंड में डाउट नट्स के साथ करो आउट बस अपने सवाल की फ़ोटो खींचो क्रॉप करो और तुरंत वीडियो सॉल्यूशन पाओ चाहे आपका सवाल फिजिक्स केमेस्ट्री मैथ्स बायोलॉजी का हो सीबीएसई यूपी बिहार मध्य प्रदेश या अन्य स्टेट्स बोर्ड का हो यहाँ तक कक्षा 6 से बारहवीं आई आई टी सभी सवालों के वीडियो सोल्यूशन सिर्फ फाइव सेकंड में मिलेंगे डाउडनट ऐप पर સાથે ડાઉડનેટ પર ચાલ રહી નંબર વન ડેલી ઓનલાઈન વિડીયો ક્લાસીસ ઇંગ્લિશ ઓર હિન્દી મીડિયમ ડાઉડનેટ એ કરવું તમારું એક ચિત્ર મૂક્યું છે તમારે નીચે આપેલી જગ્યામાં ચિત્રનું વર્ણન કરવાનું છે તો અહીંયા તમને સરસ મજાનું મેળાનું ચિત્ર આપેલું છે તેનું વિદ્યાર્થી મિત્રો વર્ણન કરવાનું છે તો અહીંયા વર્ણન તમે જોઈ શકો છો આપેલ ચિત્ર મેળાનું છે મેળામાં ફરવાની વા ખાવાની અને ખેલ જોવાની ખૂબ મજા આવે છે હું પણ મારા પરિવાર સાથે મેળામાં ગયો ત્યારે ખૂબ મજા કરી હતી ચકડોળ અને રેલગાડીમાં બેસવાની મજા આવે છે જુદા જુદા પ્રકારની મીઠાઈની દુકાનો હોવાથી આઈસ્ક્રીમ ખાવાની પણ મજા માણી હતી મેળામાં ખૂબ જ ભીડ જોવા મળે છે ત્યારબાદ ચાર ચાલો આસપાસની જગ્યાને કંડારીએ તો મિત્રો નીચે આપેલી જગ્યામાં તમારે તમારા ગામના કે શહેરના કોઈ એક જાહેર સ્થળનું ચિત્ર દોરવાનું છે તમને જરૂર લાગે તો રંગ પણ પૂરી શકો છો તમારા ઘરમાં કે શિક્ષકને તે ચિત્ર બતાવી તે સ્થળને ઓળખવા કહો જરૂર પડે તો ચિત્રમાં રહેલી વસ્તુઓને સમજાવી પણ શકો જુઓ કે કેટલા લોકો તમને સાચો જવાબ આપી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર છે એ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે દોરેલું છે તો આ રીતે તમે ચિત્ર છે એ દોરી શકો છો તો અહીંયા એક ચિત્ર દોરેલું તમે જોઈ શકો છો તો આ ચિત્ર તમારે દોરવાનું છે અને તેમાં રંગ પણ પૂરવાના છે ત્યારબાદ આગળ જોઈએ તો આગળ આપેલું છે આપણને તે પછી અન્ય પ્રશ્નો કેટલા લોકોએ આ ચિત્ર બતાવ્યું તો મેં પાંચ લોકોને આ ચિત્ર બતાવ્યું કેટલા લોકો આ ચિત્રને ઓળખી શક્યા તો તેમાંથી ત્રણ લોકો ચિત્ર ઓળખી શક્યા ત્યારબાદ પાંચ મારી વાર્તાની ચોપડી તો હું જાતે જ બનાવું જો મિત્રો તમારે તમારી એક વાર્તાની ચોપડી હોય તો કેટલી મજા પડે મન થાય ત્યારે વાંચી શકાય ના બજારથી તો સૌ કોઈ ખરીદી લાવે હું તો તમે જાતે બનાવેલી ચોપડીની વાત કરું છું અને હા વાર્તાઓ પણ પાછી બધાને રસ પડે તેવી પણ આ વાર્તાની ચોપડી બનાવશું કેવી રીતે તો એ માટે તમે અહીંયા પેન અને નોટબુક લીધા ક્યુઆર કોડ સ્કેન કરવાથી તમે તમારા મોબાઈલમાં એક વાર્તા સાંભળી શકશો તો વિદ્યાર્થી મિત્રો આ હતું ગુજરાતી વિષયનું સંપૂર્ણ સોલ્યુશન જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો થેન્ક યુ